હાલમાં ચાલી રહેલી વૈશ્વિક કોરોના મહામારી સામે આપણો દેશ લડી રહ્યો છે ત્યારે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા હસ્તકના પ્રાથમિક શાળાના શિક્ષકો બિનસરકારી અનુદાનિત શાળાના શિક્ષકો મુખ્ય શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાં કુલ 3 કરોડ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાના શિક્ષકો મુખ્ય શિક્ષકો તેમજ શિક્ષણ વિભાગના બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરણાથી શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ પ્રાથમિક શિક્ષકો અને કર્મચારીઓના એક દિવસના પગાર પેટે 2,46,83,010 રૂપિયા જ્યારે બિન સરકારી અનુદાનિત શાળાના શિક્ષકો આચાર્યો અને બિન શૈક્ષણિક સ્ટાફના એક દિવસના પગાર પેટે 47,56,870 રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં જિલ્લાના કલેક્ટર સંદીપ સાંગલેને અર્પણ કરવામાં આવ્યો છે. આજે બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો અને બિન શૈક્ષણિક ઓફિસનો સ્ટાફ દરેકે પોતાના એક એક દિવસના પગાર આજે મુખ્યમંત્રી રાહત ફંડમાં અનુદાન તરીકે અમે માનનીય કલેક્ટર સાહેબને ચેક આપવા માટે આવ્યા હતા. લગભગ અમારી એ રકમ 2,46,00,000 લમસમ થાય છે. કોરોનાના આવા મહાસંકટમાં ગુજરાતની પ્રજાને તકલીફ ન પડે અને જરૂરિયાતમંદોને સરકાર તરફથી વધારેમાં વધારે મદદ મળે એ માટેનો એક આ નાનકડો પ્રયત્ન હતો. અને કોરોનાના મહાસંકટમાંથી આપણું રાજ્ય, આપણો દેશ, આપણો જિલ્લો તાત્કાલિક બહાર આવે એવી પરમ કૃપાળુ પરમાત્માને મારી પ્રાર્થના. આજે બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો, મુખ્ય શિક્ષકો અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકના બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં આશરે 2,46,83,010 રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષકો કોવિડના કામમાં પણ લાગેલા છે અને સાથે સાથે આવી દિલદારીથી એમને મુખ્યમંત્રી રાહત ફંડમાં જે યોગદાન આપ્યું છે એને હું બિરદાવું છું અને જિલ્લાની જે સેવા એ કરી રહ્યા છે એ બદલ એમને અભિનંદન પાઠવું છું. સાથે સાથે જિલ્લાના જે માધ્યમિક ના શૈક્ષણિક સ્ટાફ છે એના બિનસરકારી અનુદાનિત શાળા શિક્ષકો, આચાર્યો, બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા પણ 47,56,000થી વધારે રકમનું યોગદાન મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યું છે. આમ આશરે શિક્ષણ જગતમાંથી 3 કરોડથી વધારે યોગદાન મુખ્યમંત્રી રાહત ફંડમાં આવ્યું છે અને આ બધાને હું બિરદાવું છું.